નડિયાદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં તાજેતરમાં આવેલ અતિવૃષ્ટિને પગલે સંતરામ મંદિર દ્વારા શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં અને ખાનગી હોસ્પિટલોમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડા જિલ્લા કલેક્ટરની વિનંતીને ધ્યાનમાં રાખી વડોદરા પાણીમાં ફસાયેલા પરિવારો માટે સુખડી અને અન્ય ખાવાની વસ્તુના 13,000 જેટલા ફૂડ પેકેટ બનાવી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોકલવામાં આવ્યા છે. આ પ્રસંગે સંતરામ મંદિરના સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કાર્યકરો ભૂપેન્દ્રભાઈ દેસાઈ સહિત કાર્યકરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા 4 દિવસથી મંદિરની બાજુમાં જે કબીરનગરની ઝૂંપડપટ્ટી છે, જ્યારે પણ આપદા આવે છે ત્યારે મંદિરના યોગખંડ ભોજનખંડમાં આવીને નિવાસ કરતા હોય છે. એ લોકો બધા આવી ગયા છે અને 4 દિવસથી મ્યુનિસિપલ પીપલ કાઉન્સિલરો જે પણ અહીંયા આવે છે પોતાના વિભાગમાં જ્યાં જ્યાં આપદા છે ત્યાં મંદિરમાંથી લઈ જઈને રસોઈ પૂરી પાડે છે. આવા ભર વરસાદમાં ભરેલા પાણીમાં બધી હોસ્પિટલોમાં તેમજ દરેક ઝૂંપડપટ્ટી નડિયાદના આજુબાજુના ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં મ્યુનિસિપાલિટીના મેમ્બરો તથા નડિયાદ સંતરામ મંદિરના સેવકો તરફથી બધી જ હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે તથા તેમના સ્ટાફ માટે 4 દિવસ સતત સવાર સાંજ ભોજન પૂરું પાડ્યું. મહીસાગર જિલ્લામાં ભારે